मॉर्निंग बाळको, આજનો આપણો વિષય છે કલોલ. કલોલમાં આપણે જોશું આજે સાત આમ પણ હોય. સાત આમ પણ હોય શું આપેલું છે? પ્રશ્નાચિહ્ન. આપણને પૂછેલું છે આમ પણ હોય. આપણે અહીંયા જોવાનું છે કે આવું પણ હોય. ચાલો ગાઈએ ગીતડું. દોઢ ફૂટની દાઢીને ચાર ફૂટની ચોટલી, દોઢ ફૂટની દાઢી ને ચાર ફૂટની ચોટલી. જુઓ અહીંયા દોઢ ફૂટની શું છે? દાઢી. અને ચોટલી કેટલા ફૂટની છે? ચાર ફૂટની. ગધા ઉપર બેસે ડોસો, માથે મૂકી પોટલી. ગધા, આ શેનું ચિત્ર છે? ગધા એટલે ગધેડો. ગધાની ઉપર કોણ બેઠું છે? ડોસો. ડોસો કોને કીધું છે? દાદાને. દાદાને કહેલું છે ડોસો. ડોસો ગધા ઉપર બેસીને માથે શું મૂકે છે? પોટલી. ગધા ઉપર ડોસો બેઠો છે અને ઉપર શું મૂક્યું છે? પોટલી. એક તો ગધા ઉપર પોતે બેઠો અને પોતાની ઉપર મૂકી પોટલી. ઠસ ઠસ જાય, ફસ ફસ થાય. હવે ગધો ઠસ ઠસ આગળ જાય એટલે શું થાય? ફસ. ઠસ ઠસ જાય, ફસ ફસ થાય. ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. હવે જુઓ અહીંયા આ ચોટલી છે એના ઝૂલામાં બેસી, આ બે પંખીઓ દેખાય છે ને, એ શું કરે છે? ગીતો ગાય છે. ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. ચોટલી ઉડે ફર ફર. ચોટલી કેવી રીતે ઉડે છે? ફરર ફર. દાઢી ઉડે સરર સર. અને દાઢી પણ ઉડે સરર સર. ગધાની પૂંછડી લાંબી લસ. ગધાની પૂંછડી કેવી કીધી છે? લાંબી લસ. ટાઢે ધ્રુજે થરર ઠસ. હવે ઠંડી હોય એટલે ઠંડીથી કેવી ધ્રુજે છે? થરર થર. જુઓ અહીંયા ફરી એકવાર આપણે ગીત ગાઈએ. દોઢ ફૂટની દાઢી ને ચાર ફૂટની ચોટલી, ગધા ઉપર બેસે ડોસો, માથે મૂકી પોટલી. ઠસ ઠસ જાય, ફસ ફસ થાય. ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. ચોટલી ઉડે ફરર ફરર, દાઢી ઉડે સરર સર. ગધાની પૂંછડી લાંબી લસ, ટાઢે ધ્રુજે થરર ઠસ. આ કાવ્ય રમણલાલ સોની. કોણે લખેલું છે? રમણલાલ સોનીએ. હવે જુઓ નીચે શું આપેલું છે? સમાચાર વાંચો. અહીં સમાચાર આપેલા છે તે વાંચવાના છે. વડોદરામાં ખૂબ તાપ પડ્યો, તળાવમાં લાગી આગ, પાણી સુકાવા લાગ્યું અને બધી માછલીઓ જીવ બચાવવા ઝાડ પર ચડી ગઈ. વડોદરામાં ખૂબ તાપ પડ્યો, તળાવમાં શું લાગી? તાપ પડવાથી તળાવમાં આગ લાગી. તળાવમાં આગ લાગી એટલે પાણી સુકાઈ ગયું. પાણી જેવું સુકાવા લાગ્યું એવું માછલીઓને જીવ બચાવવા શું કરવું પડ્યું? ઝાડ પર ચડવું પડ્યું. માછલીઓ બધી ઝાડ પર ચડી ગઈ. લાલાભાઈના લગ્નમાં થાળીમાંથી લાડુ ઉડ્યા અને ડાલાભાઈના ઘરમાં ઘૂસી ગોદડા ઓઢીને સૂઈ ગયા. કોના લગ્ન હતા? લાલાભાઈના. લાલાભાઈના લગ્નમાં લાડુ થાળીમાંથી પડી ગયા, ડાલાભાઈના ઘરમાં ઘૂસી ગોદડા ઓઢીને સૂઈ ગયા. કેવા સમાચાર આપેલા છે? હસવાની મજા આવે એવા. પોપટે પૃથ્વીની ચાર ગળી કરી. હવે પોપટે પૃથ્વીની કેટલી ગળી કરી? ગળી એટલે ઘડી વાળી દીધી. પોપટે પૃથ્વીની ચાર ઘડી વાળી દીધી. વિમાનમાં મૂકી પછી વિમાનને પાટા ઉપર દોડાવી મૂક્યું. આખી પૃથ્વીની ચાર ઘડી કરી વિમાનમાં મૂકી દીધી અને વિમાનને પાટા ઉપર દોડાવી મૂક્યું. વિમાન પાટા પર દોડે નહીં. કેવા સમાચાર છે? મજા આવે એવા. જુઓ યા, પોપટે પૃથ્વીની ચાર ઘડી કરી વિમાનમાં મૂકી પછી વિમાનને પાટા ઉપર દોડાવી મૂક્યું. આવતીકાલે શાળામાં પાંદડાની પૂરીને પાણીમાં તળી તળીને સૌને પેટ ભરીને જવાડવામાં આવશે.
शाला में पांदड़ानी पूरी बनावानी अने सेमा तळवानी पाणीमा तळी तळी सौने पेट भरीने जमाडवामां आवशे। बधा पेट भरीने खाई रे एटलू जमाडवामां आवशे। कोई पण बाळके पोतानुं पेट घरे भूलीने आवुं नहीं। चलो हवे अहींया आपणे वार्ता वाचीए अने समजीए। वार्तानुं नाम छे गोरियो बूम। गोरियो गुम थई गयो छे। एक नानकडुं गाम, गाममां सोमाभाई नामना खेडूत रहे। एक गाम हतुं, गाममां एक खेडूत रहेता हता। खेडूतनुं नाम शुं हतुं? सोमाभाई। शुं हतुं खेडूतनुं नाम? सोमाभाई। तेमनी पासे बे बळद, सोमाभाईनी पासे बे बळद हता। केटला? बे बळद। एकनुं नाम काळियो अने बीजानुं नाम गोरियो। बे बळद हता, એમાંથી એક બળદનું નામ કાળિયો હતો અને બીજા બળદનું નામ ગોરિયો હતું। બંને બળદ એમને ખૂબ વહાલા। બળદ કોને વહાલા હતા? સોમાભાઈને। સોમાભાઈને બંને બળદ ખૂબ જ વહાલા હતા। વહાલા એટલે પ્યારા। માર્ચ મહિનો આવ્યો। કયો મહિનો આવ્યો હતો? માર્ચ। અત્યારે જે મહિનો ચાલુ છે એ માર્ચ મહિનો આવ્યો। बाजरी वावानो समय थयो। मार्च महीनामां बाजरी वावानो समय थयो। वावणी माटे पहेला खेतर खेडवू पड़े। हवे वावणी करवी होय तो पहेला शुं करवू पड़े? खेतरने खेडवू पड़े। सोमाभाई पोतानुं खेतर खेडवा बंने बळद लईने गया। हवे सोमाभाईने मार्च महीनामां बाजरी वाववी हती। बाजरी वाववा माटे खेतर खेडवू हतुं तो खेतर खेडवा माटे सोमाभाई बंने बळद लईने खेतर खेडवा गया। अर्धुं खेतर खेड्युं अने बपोर थई। सोमाभाई अर्धुं खेतर खेड़ी रह्या त्यां शुं पड़ी गयुं? बपोर। बपोरनो समय थई गयो। सोमाभाई तो भातुं खाईने आराम करवा सूता। बपोरे सोमाભાઈ ભાતું એટલે ટિફિન। હવે ગામડામાં બપોરે ટિફિન લઈ જાય એને શું કહેવાય? ખેડૂત જે ટિફિન બપોરે લઈ જાય તેને ભાતું કહેવાય। શું કહેવાય? ભાતું। હવે સોમાભાઈ ભાતું ખાઈને બપોરનો ટાઈમ હતો એટલે થોડીવાર આરામ કરવા સૂતા। જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ। સોમાભાઈ આરામ કરીને જાગ્યા અને જાગીને જોયું તો બે બળદ હતા એમાંથી એક બળદ ગાયબ થઈ ગયો હતો। ગાયબ થઈ ગયો એટલે ખોવાઈ ગયો હતો। ખેતરમાં કાળિયો જ હતો, ગોરિયો તો દેખાયો જ નહીં। સોમાભાઈએ ખેતરમાં જોયું તો કોણ હતું? કાળિયો। બળદનું નામ કાળિયો હતો તે હતો અને ગોરિયો દેખાયો નહીં। ખેતરમાં ઘણું શોધ્યો પણ ગોરિયો ક્યાંય ન જડ્યો। સોમાભાઈએ ખેતરમાં આમ તેમ બધે જ શોધ્યો, શોધ્યો એટલે ગોત્યો, પણ ક્યાંય જોવા મળ્યો નહીં। ગોરિયો ક્યાં ગયો હશે? શું છે? હવે સોમાભાઈ વિચારે છે કે ગોરિયો ક્યાં ગયો હશે। બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તો ગોરિયાને શોધ્યો પણ ગોરિયો ક્યાંય ન જડ્યો। હવે સોમાભાઈ બાજરી વાવતા હતા એ વખતે એણે ગોરિયાને શોધ્યો પણ ગોરિયો ક્યાંય જડ્યો નહીં। બાજરી ઉગીને મોટી થઈ। જુઓ અહીંયા સોમાભાઈએ બાજરી વાવી દીધી। બાજરી વાવી પછી બાજરી ઉગી ગઈ અને બાજરી મોટી પણ થઈ ગઈ। સોમાભાઈ તો રોજ ખેતર આવે, બાજરીને જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ। ક્યાંક મારો ગોરિયો નજરે ચડે પણ ગોરિયો ન જડ્યો। હવે જુઓ સોમાભાઈએ બાજરી વાવી, બાજરી મોટી થઈ ગઈ। સોમાભાઈ રોજ ખેતરમાં આવે અને બાજરીને જોઈને હરખાય। બાજરી મોટી થઈ ગઈ હતી એટલે ખેડૂત પોતાનો પાક જોઈને ખુશ થાય, એવી રીતે સોમાભાઈ પણ પોતાની બાજરી જોઈને ખુશ થાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ કે મારો ગોરિયો ક્યાંક તો હશે ને। ખૂબ જ તેણે ગોરિયાને શોધ્યો પણ ગોરિયો જડ્યો જ નહીં। એ ગોરિયો ક્યાંથી મળશે? હવે સોમાભાઈ શું વિચારે છે કે ગોરિયો ક્યાંથી મળશે? બાજરી પાકી ગઈ, ઊભી બાજરીના ડુંડા લણતા લણતા પણ ગોરિયો ન જડ્યો। બાજરી પાકી ગઈ, બધી બાજરીના ડુંડા એટલે બાજરી ઉપર જે ડુંડા આવેલા હોય તે લણતા લણતા એટલે ડુંડા હોય તેને કાપવા પડે, તે કાપતા કાપતા પણ
ગોરિયાને શોધ્યો પણ ગોરિયો જડ્યો જ નહીં. ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા. ડુંડા બધા ઘરે લાવ્યા પછી શું કર્યું? ડુંડામાંથી બાજરીના દાણા, ડુંડા હોય તેની અંદર બાજરીના દાણા હોય તેને છૂટા પાડ્યા. છૂટા પાડ્યા પછી ચાળણીથી ચાળ્યા, તગારામાં ભર્યા, કોથળા ભરીને ઘરે લાવ્યા પણ ગોરિયો ન જડ્યો તે ન જ જડ્યો. જો બાજરીના ડુંડાને લણ્યા, લણીને પછી ડુંડામાંથી બાજરીના દાણાને છૂટા પાડ્યા. દાણા છૂટા પાડ્યા પછી તેને સફાઈ કરવા માટે ચાળણીથી ચાળ્યા, ચાળીને સાફ કરી અને તગારામાં ભરી લીધા. તગારામાંથી ભર્યા તો પણ ગોરિયો ન મળ્યો. ને તગારામાં ભરી ભરીને શું કર્યું? કોથળા ભર્યા. કોથળા ભરીને બાજરી ઘરે લાવ્યા પણ ગોરિયો ન જડ્યો એટલે ન જ જડ્યો. સોમાભાઈને તો સતત ગોરિયાના જ વિચાર આવ્યા કરે, મારો ગોરિયો ક્યાં ગયો હશે અને શું કરતો હશે. સોમાભાઈને સતત એટલે એક જ ધારા ગોરિયાના જ વિચાર આવ્યા કરતા કે મારો ગોરિયો ક્યાં ગયો હશે અને શું કરતો હશે. ઘરના બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કરતા હતા. ગોરિયો ખોવાઈ ગયો હતો એટલે સોમાભાઈ તો ગોરિયાની ચિંતા કરતા જ હતા. એને એવું થતું મનમાં કે મારો ગોરિયો ક્યાં ગયો હશે અને શું કરતો હશે. એવી રીતે ઘરના બીજા સભ્યોને પણ ગોરિયાની ચિંતા હતી. નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા. ઘરે નવી બાજરી આવી હતી, એની પહેલી વાર જ નવી બાજરીના રોટલા બનાવ્યા હતા. એટલે નવી બાજરીના રોટલા તૈયાર થયા, સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા સૌ સાથે જમવા બેઠા. રોટલા બનાવ્યા સરસ મજાના ગરમા ગરમ. રોટલા કેવા હતા? સરસ મજાના ગરમા ગરમ. ગરમા ગરમ રોટલા સૌ સાથે જમવા બેઠા. તમને લાગે છે કે ગોરિયો મળશે? તમને મનમાં એવું થાય છે કે ગોરિયો મળશે? તમને લાગે છે કે ગોરિયો મળશે? બધા સાથે જમતા હતા, ગરમ ગરમ રોટલા ખાતા હતા અને બધા સભ્યો એકબીજાને પૂછતા હતા કે તમને એવું લાગે છે કે ગોરિયો મળશે? જે ગોરિયો ખોવાઈ ગયો હતો બધા એકબીજાને એવું પૂછતા હતા કે હવે કોઈને એવું લાગે છે કે ગોરિયો મળશે? સૌની થાળીમાં રેવા બહેને એક રોટલો મૂક્યો. બધાની થાળીમાં રેવા બહેને એક એક રોટલો મૂક્યો. સોમાભાઈની દીકરી સપનાને કોપટી બહુ ભાવે. સોમાભાઈની દીકરી સપના હતી, તેને શું બહુ ભાવતું? કોપટી. કોપટી એટલે રોટલો હોય, રોટલા ઉપર પતલી ઉપરની કોપટી હોય જે આપણે અલગ કરી અને ખાઈએ તે બહુ મીઠી લાગે, તેને શું કહેવાય? કોપટી. તેણે હળવેકથી રોટલાની કોપટી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી. સપનાએ રોટલાની કોપટી હળવેકથી ખોલી અને મોટેથી ચીસ પાડી. બાપુ આપણો ગોરિયો. કેવી ચીસ પાડી? મોટેથી. અને શું બોલી? બાપુ આપણો ગોરિયો. સોમાભાઈએ તો થાળી ધકેલીને કૂદકો માર્યો ને કોપટી નીચે જોયું તો ગોરિયો નિરાતે બેઠો બેઠો વાગોળતો હતો. સોમાભાઈએ પોતાની થાળીને ધક્કો માર્યો અને કોપટી નીચે જોયું, સપનાના રોટલાની કોપટી નીચે જોયું તો ગોરિયો નિરાતે બેઠો બેઠો વાગોળતો હતો. હવે તમે વિચારો કે રોટલાની કોપટીની નીચે ગોરિયો હોય ન હોય? પણ સપનાને એવો વિચાર આવતો હતો કે બાજરી લણતા બાજરી વાવતા ગોરિયો ખોવાયો હતો એટલે ગોરિયો રોટલામાં હશે. ઓ વિચાર આવતા તેણે શું કર્યું? બાપુને એમ કીધું કે મને રોટલામાં ગોરિયો દેખાયો એટલે બાપુને કીધું, બાપુ આપણો ગોરિયો. સોમાભાઈ તો નાચવા માંડ્યા, મળી ગયો મળી ગયો, મારો વાલો ગોરિયો મળી ગયો. સોમાભાઈ ખૂબ ખુશ થઈ ગયા અને નાચવા માંડ્યા કે મારો ગોરિયો મળી ગયો. ક્યાં હતો ગોરિયો? રોટલાની કોપટીની નીચે. કહો, ચાલો હવે તમે કહો કે આપણે આ આખી વાર્તા વાંચી, આખી વાર્તામાં તમને ક્યારે બહુ હસવું આવ્યું? હવે તમારે આ વાર્તા આપણે વાંચ્યા એમાં જ્યારે જ્યારે હસવું આવ્યું છે તે વિચારવાનું છે. ચાલો હસીએ. જુઓ અહીંયા વાક્ય આપેલા છે તેમાં હસવાનું, હસવા જેવા વાક્ય બધા આપેલા છે તે તમારે હસવાનું છે અને તેનો અભિનય કરવાનો છે. અહીંયા જુઓ, મોઢું બગાડીને હસો, જુદા જુદા પ્રાણીના ચાળા પાડીને હસો, જેમ કે મ્યાવ બોલતા બોલતા હસો,
ગાંડાની જેમ હસો, ગાંડા કાઢતા હોય અને હસતા હોય એવી રીતે હસવાનું છે। કોઈ ગલી પચી કરે તેવું હસો, તમારા પપ્પા કે મમ્મીની જેમ હસો। તમારા ઘરમાં મમ્મી કે પપ્પા કેવી રીતે હસે છે એનો અભિનય કરીને તમે હસો। હવે અહીં પણ વાંચો અને હસો। કૌંસમાં આપેલા છે જેવી રીતે વાક્ય છે એવી રીતે હસવાનું છે। ઝાડ પરથી કીડી પડી તો નીચે હાથી દબાઈ ગયો, કેમ હસવાનું છે? હિહિહિહિ। ઝાડ પરથી કીડી પડે તો હાથી દબાઈ જાય, ન દબાઈ જાય એટલે કેવી રીતે તમારે હસવાનું છે જો અહીંયા આપેલું છે। ઉડતા ઉડતા કાગડો એક આંખ બંધ કરી અડધું ઊંઘી ગયો, હો હો હો। પતંગે દોરી છોડવા માટે ફિરકીને મિસકોલ કર્યો, હવે પતંગે દોરી છોડવા માટે ફિરકીને મિસકોલ કર્યો, હુ હુ હુ। મેં તો ડબ્બામાંથી કંઈ નહીં કાઢીને પેટ ભરીને ખાધું, ડબ્બામાંથી કાંઈ ન કાઢ્યું અને પેટ ભરીને ખાધું, હી હી હી। કીડીએ હાથીને શર્ટ પહેરી લીધું, કીડીએ હાથીનું શર્ટ પહેરી લીધું, કેવું હસવું આવે? હા 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 હા। મચ્છરે માઇકમાં ગીત ગાયું, હી હી હી। બળદે ખાવા માટે ઘાસનું તણખલું તોડ્યું તો તેના ઉપર સોમાભાઈ બેઠા હતા, સોમાભાઈ ઘાસના તણખલા ઉપર બેસી શકે નહીં ને તો તમને કેવું હસવું આવે? જોરથી હા હા હા। હવે જુઓ અહીંયા વાતચીત કરવાની છે। સોમાભાઈના બંને બળદના નવા નામ પાડો, આ તમારે તમારા દોસ્તો સાથે વાત કરવાની છે। ગોરીઓ શોધવા માટે સોમાભાઈએ ક્યારે ક્યારે તપાસ કરી, છેલ્લે ગોરીઓ ક્યાંથી મળ્યો, ગોરીઓ મળ્યો તે તમને સાચું લાગે છે કે ગપ્પુ? ગોરીઓ ક્યાંથી મળ્યો હોત તો તમને સાચું લાગત